હેલો મિત્રો, યોગેશ રંગેડિયા આપસૌનું સ્વાગત કરું છું તમારી સ્માર્ટ વર્ક ચેનલ ખાતે. મિત્રો, જે આપણે જોઈશું જાહેર વહીવટનો ભાગ 3, બરાબર. મિત્રો, આ જે PDF જોઈતી હોય તમને, બરાબર, તો આ જાહેર વહીવટ ભાગ 3ની PDF અમારી ટેલિગ્રામમાં મળી રહેશે, બરાબર. અને ટેલિગ્રામની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, બરાબર. મિત્રો, જોઈએ આપણે જાહેર વહીવટનો ભાગ 3, બરાબર. એમાં શું આપણે જોઈશું? તો કે જાહેર વહીવટના અગત્યના પ્રશ્નો, અમલદારશાહીનો સિદ્ધાંત, તપાસ પંચ વિશેની માહિતી, આયોજન મંડળ વિશેની માહિતી, બરાબર. આપણે એક એક કરતાં બધું જોઈ લઈએ. ચલો, એમાં પહેલું જોઈએ અમલદારશાહીનો સિદ્ધાંત. તો કે અમલદારશાહી જે શબ્દ છે એ સૌ પ્રથમ કઈ સદીમાં વપરાયો હતો, બરાબર? તો કે અમલદારશાહી શબ્દ છે સૌ પ્રથમ 18મી સદીમાં વપરાયો હતો, બરાબર. સૌ પ્રથમ આ શબ્દનો પ્રયોગ કોને કર્યો, એટલે કે પ્રયોજ્ય કોને? તો કે અમલદારશાહી શબ્દ સૌ પ્રથમ વિન્સેન્ટ દ ગાર્નિયે પ્રયોજ્યો હતો. આ વ્યક્તિ તો કે કોને પર કોને પ્રયોજ્યો હતો શબ્દ સૌ પ્રથમ? તો કે વિન્સેન્ટ દ ગાર્ની. કઈ સદીમાં? તો કે 18મી સદીમાં વિન્સેન્ટ દ ગાર્નિયે અમલદારશાહી શબ્દનો પ્રયોજ્યો હતો, એટલે કે પ્રયોગ કર્યો હતો, બરાબર. જોઈએ અમલદારશાહી વિશેની સૌ પ્રથમ વૈજ્ઞાનિક સમજ કોને આપી? તો કે અમલદારશાહી વિશેની સૌ પ્રથમ વૈજ્ઞાનિક સમજ મેક્સ વેબરે આપી હતી, બરાબર. તો કે વૈજ્ઞાનિક સમજ કોને આપી અમલદારશાહી વિશે? તો કે મેક્સ વેબર. અમલદારશાહીનો સમાજશાસ્ત્રીય અભ્યાસ કોને કર્યો? તો કે એ પણ મેક્સ વેબર, બરાબર. વૈજ્ઞાનિક રીતે કે તો પણ મેક્સ વેબર, અને સામાજિક એટલે કે સામાજિક રીતે કે અભ્યાસ તો પણ મેક્સ વેબર, બરાબર. બંનેમાં મેક્સ વેબર. અને સૌ પ્રથમ અમલદારશાહી શબ્દ પ્રયોજ્યો કોને? તો કે વિન્સેન્ટ દ ગાર્ની. ક્યારે? તો કે 18મી સદીમાં, બરાબર. મેક્સ વેબર તેના અમલદારશાહીના ખ્યાલને આદર્શ પ્રકાર કહે છે. એટલે કે જે મેક્સ વેબરે જે અમલદારશાહીના પ્રકાર આપ્યા છે એને શું કહે છે? ઉડી તો કે એ આદર્શ પ્રકાર કહે છે, બરાબર. હવે આપણે નેક્સ્ટ જોઈએ આયોજન મંડળ. જોઈ ગુજરાતના એટલે કે ગુજરાતમાં જે આયોજન જિલ્લા આયોજન મંડળની સ્થાપના કરવામાં આવી, તો આયોજન મંડળ વિશે આપણે થોડીક માહિતી મેળવી. તો કે ગુજરાતમાં જિલ્લા આયોજન મંડળની રચના 1980માં કરવામાં આવી હતી, બરાબર. તો પૂછાય કે ગુજરાતમાં જિલ્લા આયોજન મંડળની રચના ક્યારે કરવામાં આવી? તો કે 1980માં કરવામાં આવી હતી, બરાબર. તેના સભ્યોની નિમણૂક કોણ કરે? તો કે એના સભ્યોની જિલ્લો હોય એટલે જિલ્લામાં કોણ કરશે? એના મોટા મોટા જે અધિકારી હોય આપણે, તો કોણ હોય? કલેક્ટર. તો કે તેના સભ્યોની નિમણૂક કોણ કરશે? તો કે કલેક્ટર કરશે, બરાબર. તો કે તેના સભ્યોની નિમણૂક કોણ કરે? તો કે કલેક્ટર. આ સમિતિના અધ્યક્ષ જે તે જિલ્લાના પ્રભારી મંત્રી હશે, બરાબર. મિત્રો, આ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે કે જિલ્લા આયોજન મંડળના અધ્યક્ષ કોણ હોય? તો કે જે તે જિલ્લાના પ્રભારી મંત્રી રહેશે, બરાબર. ક્વેશ્ચન પૂછાઈ ગયેલો છે, બરાબર. હવે જિલ્લા આયોજન મંડળ છે તેનું કાર્ય શું? તેનું કાર્ય આપણે જોઈએ. તેનું કાર્ય શું? તો કે જિલ્લાની પંચવર્ષીય યોજના બનાવે, બરાબર. જિલ્લાની વાર્ષિક યોજનાઓ એ બનાવે, અને જિલ્લાનો દ્રષ્ટિકોણ બનાવે. એટલે કે જિલ્લાની રચના સારી બનાવવા માટે યોજનાઓ બનાવશે. જિલ્લાની પંચવર્ષીય યોજના, જિલ્લાની વાર્ષિક યોજના બનાવશે, જિલ્લાનો દ્રષ્ટિકોણ બનાવે, બરાબર. હવે જિલ્લા આયોજન મંડળ છે એની રચના ક્યાં બંધારણીય સુધારા હેઠળ કરવામાં આવી, બરાબર. તો કે એની રચના 74માં બંધારણીય સુધારા હેઠળ કરવામાં આવે, બરાબર. આ પ્રશ્ન મોસ્ટ ટાઈમ એ બની રહે કે જિલ્લા આયોજન મંડળની રચના બંધારણના ક્યાં સુધારા અનુસાર કરવામાં આવી હતી, બરાબર. તો કે 74માં બંધારણીય સુધારા હેઠળ કરવામાં આવી હતી, બરાબર. મિત્રો, આપણે નેક્સ્ટ જોઈએ. હવે જોઈએ આપણે તપાસ પંચ ધારો, બરાબર. તો કે તપાસ પંચ ધારો ક્યારે ઘડાયો? તો કે 1952માં. તપાસ પંચ ધારો ક્યારે ઘડાયો? તો કે 1952માં, બરાબર. તેની રચના કેન્દ્ર સરકાર અથવા કોઈ રાજ્ય સરકાર કરશે, બરાબર. રચના કોણ કરશે? કેન્દ્ર સરકાર અથવા રાજ્ય સરકાર કરશે, બરાબર. એ શું કરશે? તો કે અહેવાલ રહ્યો એનો સરકાર સમક્ષ રજૂ કરશે. એટલે કે જ્યારે તપાસ પંચ ધારો છે એનો અહેવાલ કોને? તો કે સરકાર સમક્ષ રજૂ કરશે, બરાબર. 1952માં ઘડાયો, કેન્દ્ર સરકાર અથવા રાજ્ય સરકાર કોઈ પણ તેની રચના કરશે અને અહેવાલ સરકાર સમક્ષ રજૂ કરશે, બરાબર. આ અહેવાલ છે તે વિધાનસભામાં 6 મહિનામાં રજૂ થવો જોઈએ. તો કે એટલે કે જે આ અહેવાલ છે, બરાબર, તપાસ બંધારો જે અહેવાલ બનાવે, જે અહેવાલ વિધાનસભામાં 6 મહિનામાં રજૂ થવો જોઈએ, બરાબર. તો કે આ અહેવાલ છે એ 6 મહિનામાં રજૂ થવો જોઈએ, બરાબર. તો કે તપાસ બંધારો અહીંયા પૂરો. તો કે 1952માં ઘડાયો, રચના કેન્દ્ર સરકાર અથવા રાજ્ય સરકાર કરશે, અહેવાલ સરકાર સમક્ષ રજૂ કરશે, આ અહેવાલ વિધાનસભામાં 6 મહિનામાં રજૂ થવો જોઈએ, બરાબર. મિત્રો, અગત્યના બધા ધારા છે એના આપણે વિશે વાત કરી, ફરીથી જોઈ લઈએ આપણે. કે સૌ પ્રથમ અમલદારશાહી સિદ્ધાંત. તો કે અમલદારશાહીનો સિદ્ધાંત કઈ સદીમાં પ્રયોજ્યો? તો કે 18મી સદી. કોને પ્રયોજ્યો? તો કે વિન્સેન્ટ દ ગાર્ની. વિન્સેન્ટ દ ગાર્ની વ્યક્તિ 18મી સદીમાં પ્રયોજ્યો હતો શબ્દ, બરાબર. અમલદારશાહી સૌ પ્રથમ વૈજ્ઞાનિક સમજ કોને આપી? મેક્સ વેબરે આપી વૈજ્ઞાનિક સમજ. સમાજશાસ્ત્રીય રીતે કોને આપી સમજ? તો કે એ પણ મેક્સ વેબર. એટલે કે સમાજશાસ્ત્રી હોય કે મનોવૈજ્ઞાનિક, બે રીતની સમજ કોને આપી? મેક્સ વેબર. મેક્સ વેબર તેના અમલદારશાહી ખ્યાલને શું કહેવાય? તો કે આદર્શ પ્રકાર કહેતા હતા. એટલે કે જે અમલદારશાહીનો ખ્યાલ છે એને મેક્સ વેબર આદર્શ પ્રકાર કહેતા હતા, બરાબર. હવે જે જિલ્લા આયોજન મંડળ એની આપણે વાત કરી, તેને જોઈએ કે જિલ્લા આયોજન મંડળની રચના ક્યારે કરવામાં આવી? તો કે 1980માં કરવામાં આવી. એના સભ્યોની નિમણૂક કોણ કરશે? તો કે કલેક્ટર કરશે. એના અધ્યક્ષ કોણ રહેશે? તો કે જે તે જિલ્લાના પ્રભારી મંત્રી રહેશે. એ શું કરશે? એનું કાર્ય શું? તો કે પંચવર્ષીય યોજના બનાવે, વાર્ષિક યોજના બનાવે અને જિલ્લાનો દ્રષ્ટિકોણ બનાવે, બરાબર. હવે એની રચના ક્યાં એટલે કે બંધારણીય સુધારા હેઠળ કરવામાં આવી હતી? તો કે રચના
74માં બંધારણીય સુધારા હેઠળ રચના કરવામાં આવી હતી, બરોબર, જિલ્લા આયોજન મંડળની. હવે આપણે નેક્સ્ટ જોઈએ, આપણે જોઈ કે જાહેર વોટના થોડાક અગત્યના પ્રશ્નો વિશે વાત કરી, બરોબર, કે જે અગત્યના છે પરીક્ષા લક્ષીની વાત કરી, બરોબર. ચાણક્ય એ રાજ્યને કેટલા અંગો ગણ્યા છે, એટલે કે ચાણક્ય છે રાજ્યને કેટલા અંગોમાં ગણતા હતા, તો કે સાત, એટલે કે સાત અંગો ગણતા હતા રાજ્યના, બરોબર. ચાણક્ય છે તે રાજ્યને સાત અંગો ગણતા હતા, બરોબર. રાજાએ પ્રજાનું રક્ષણ શાની મદદથી કરવું જોઈએ, બરોબર. તો રાજાએ પ્રજાનું રક્ષણ શાની મદદથી કરવું જોઈએ, તો કે ધર્મની મદદથી, બરોબર. રાજાએ પ્રજાનું રક્ષણ ધર્મની મદદથી કરવું જોઈએ, બરોબર. હોમસ્ત અનુચ્છેદ આવ્યો કે ભારતના બંધારણના કયા અનુચ્છેદ હેઠળ સનદી સેવક જે તે રાજ્યમાં રાજ્યપાલ અને કેન્દ્રમાં રાષ્ટ્રપતિની મંજૂરી હોય ત્યાં સુધી હોદ્દો ધારણ કરી શકે. એટલે એનો કહેવાનો મતલબ એવો હોય કે કોઈ પણ સનદી સેવક હોય છે, બરાબર, એ રાજ્યપાલની મંજૂરી, એટલે કે રાજ્યપાલની ઈચ્છા હોય ત્યાં સુધી, અથવા કેન્દ્રમાં હોય તો કે રાષ્ટ્રપતિની ઈચ્છા અનુસાર રહી શકે ત્યાં સુધી હોદ્દો ધારણ કરી શકે. જો રાષ્ટ્રપતિની ઈચ્છા ના હોય તો એને હોદ્દા પરથી દૂર કરી શકે, બરાબર. તો એ ક્યાં અનુચ્છેદ મુજબ આપણને એવી રાષ્ટ્રપતિ અથવા રાજ્યપાલને સત્તા મળેલી છે, તો કે અનુચ્છેદ 310 મુજબ. અનુચ્છેદ 310 મુજબ એવું છે કે જે તે સંધિ સેવક છે તે રાજ્યમાં રાજ્યપાલ અથવા કેન્દ્રમાં રાષ્ટ્રપતિની મંજૂરી હોય ત્યાં સુધી હોદ્દો ધારણ કરી શકે, બરાબર મિત્રો. આપણે નેક્સ્ટ જોઈએ, સાને કારણે ઉદારીકરણના યુગમાં જાહેર વહીવટ સામે પડકાર ઉભો થયો, એટલે કે જાહેર વહીવટ સામે પડકાર ઉભો થયો છે. ઉદારીકરણની જે યુગ હતો એમાં જાહેર વહીવટ સામે પડકાર ઉભો થયો કેના લીધે, તો કે વિજ્ઞાન અને ટેકનોલોજીના વિકાસના કારણે. વિજ્ઞાન અને ટેકનોલોજીના વિકાસના કારણે જાહેર, એટલે કે જાહેર વહીવટ છે એની સામે પડકાર પડ્યો છે ઉદારીકરણના યુગમાં. પછી જોઈએ કે ઉદારીકરણમાં જાહેર વહીવટની શું ભૂમિકા છે, તો કે બજારનું નિયમન કરવું. ઉદારીકરણમાં જાહેર વહીવટનું કામ શું, એટલે કે ભૂમિકા શું, તો કે બજારનું નિયમન કરવું, બરાબર. જાહેર વહીવટની ઉદારીકરણમાં ભૂમિકા શું, તો કે બજારનું નિયમન કરવું, બરાબર. જોઈએ કાર્યલક્ષી કાર્યદક્ષતા, એટલે કે કાર્યલક્ષી કાર્યદક્ષતા જે પદ્ધતિ છે એ અપનાવી કોને, કોને આપી, તો કે કાર્યલક્ષી કાર્યદક્ષતા પદ્ધતિ છે તે FW ટેલર, કયા વ્યક્તિએ આપી, તો કે FW ટેલર નામના વ્યક્તિએ પદ્ધતિ આપી. કઈ, તો કે કાર્યલક્ષી કાર્યદક્ષતા પદ્ધતિ, FW ટેલર, બરાબર. જોઈએ નેક્સ્ટ, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો વચ્ચે વ્યવહારમાં મુખ્ય ચેનલ તરીકે કોણ કામ કરે છે, બરાબર. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો વચ્ચે વ્યવહારમાં મુખ્ય ચેનલ તરીકે કોણ કામ કરશે, તો કે જે છે એ મુખ્ય સચિવ, બરાબર. મુખ્ય સચિવ આ પ્રશ્ન પૂછાઈ ગયો છે સોશિયલ વેલફેર ઇન્સ્પેક્ટર 2017 ક્વેશ્ચન પૂછાઈ ગયેલો છે કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો વચ્ચે વ્યવહારમાં મુખ્ય ચેનલ તરીકે કોણ કામ કરશે, તો કે મુખ્ય સચિવ કામ કરશે, બરાબર. જોઈએ નેક્સ્ટ, જાહેર વહીવટ એ આધુનિક સરકારનું હૃદય છે, આવું વિધાન કોનું છે. જાહેર વહીવટ એ આધુનિક સરકારનું હૃદય છે, આ વિધાન LD White નામના વ્યક્તિનું છે. LD White, જાહેર વહીવટ એ આધુનિક સરકારનું હૃદય છે, આ વિધાન કોનું છે, તો કે LD White, બરાબર. અગત્યના ક્વેશ્ચન આપણે જોઈ લીધા, હવે નેક્સ્ટ જોઈએ બીજા ક્વેશ્ચન. હોમસ્ત વિધાન કે મુલકી સેવકો તેમના માનસિક દૃષ્ટિકોણની બાબતમાં તદ્દન જરીબ, એટલે કે જૂના પુરાણા બની ગયા છે, બરાબર. આ વિધાન કોનું છે, બરાબર, તો કે જવાહરલાલ નહેરુનું વિધાન છે, બરાબર. તો જોઈએ એમને જાહેર વહીવટની બાબતમાં એમને શું કહેલું જવાહરલાલ નહેરુએ, તો કે મુલકી સેવકો તેમના માનસિક દૃષ્ટિકોણની બાબતમાં તદ્દન જૂના પુરાણા છે, જૂના પુરાણા બની ગયા છે, બરાબર, તો કે જવાહરલાલ નહેરુ, બરાબર. આ વિધાન કોનું છે, તો કે જવાહરલાલ નહેરુ. જોઈએ અખિલ ભારતીય સેવાઓને માટે સેવાઓની શરતો કોણ નક્કી કરે, તો કે અખિલ ભારતીય સેવાઓને માટે, એટલે કે જે શરતો કોણ નક્કી કરશે, તો કે સંસદ નક્કી કરશે, બરાબર. એટલે કે અખિલ ભારતીય સેવાનું નિયમન પણ સંસદ કરશે અને રચના પણ સંસદ જ કરશે, બરાબર. તો આ જે છે સંસદની શરતો નક્કી કરશે, બરાબર. નેક્સ્ટ હોય UPSCના અધ્યક્ષ અને તેના સભ્યનો કાર્યકાળ કેટલો, તો કે 6 વર્ષ. UPSCના સભ્ય અને એના અધ્યક્ષ જે હોય છે એનો કાર્યકાળ કેટલો હોય છે, તો કે 6 વર્ષ સુધીનો હોય છે, બરાબર. નેક્સ્ટ હોય UPSCના મૂળમાં શું, એટલે કે એનું UPSCનું મૂળ કયા કાયદામાં છે, તો કે 1919 કાયદામાં UPSCનું મૂળ છે, બરાબર મિત્રો. અગત્યનો ક્વેશ્ચન બને કે UPSCનું મૂળ કયા કાયદામાં રહેલું છે, તો કે 1919 કાયદામાં UPSCનું મૂળ રહેલું છે, બરાબર. હવે આપણે નેક્સ્ટ જોઈએ, અખિલ ભારતીય સેવાના પિતા તરીકે કોને ઓળખવામાં છે, બરાબર. મેં મિત્રો તો જોઈએ આપણે કે અખિલ ભારતીય સેવાના પિતા તરીકે આપણે સરદાર પટેલને ઓળખવામાં આવે છે, કે અખિલ ભારતીય સેવાના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે, તો કે સરદાર પટેલ, બરાબર. અગત્યનો ક્વેશ્ચન એ કે અખિલ ભારતીય સેવાની પિતા તરીકે કોણ ઓળખાય, તો કે સરદાર પટેલ, બરાબર. ભારતમાં સંધિ સેવાઓની બઢતીને શું કહેવાય છે, એટલે કે ભારતમાં જે સંધિ સેવા છે એમાં જે બઢતી મળે તેને શું કહેવાય છે, તો કે પરોક્ષ ભરતી કહેવાય છે, બરાબર મિત્રો. યાદ રાખવા જેવું કે ભારતમાં સંધિ સેવાઓને બઢતી મળે તો તેને શું કહેવામાં આવે છે, તો કે એને પરોક્ષ ભરતી કહેવામાં આવે છે. કેવી, પરોક્ષ ભરતી, બરાબર. પછી આપણે મિત્રો નેક્સ્ટ જોઈએ,
ટ્રિબ્યુનલ વિશેની. તો કે ટ્રિબ્યુનલોની સ્થાપના ક્યાં બંધારણીય સુધારા દ્વારા કરવામાં આવી હતી? તો કે જોઈએ તો કે 42માં સુધારો 1976 આવશે. સોરી મિત્રો, 42 નહીં આવે, 1976 આવશે અહીંયા. કે 42માં સુધારો ક્યારે થયો? 1976માં થયો. તો બરાબર, ટ્રિબ્યુનલોની સ્થાપના ક્યાં બંધારણીય સુધારા દ્વારા કરવામાં આવી હતી? તો કે 1976ના 42માં સુધારો. બરાબર મિત્રો, અહીં મારી ભૂલ થઈ ગઈ, 1942 નહીં, 1976 આવશે, 1976. નેક્સ્ટ જોઈએ કે બંધારણના ક્યાં ભાગમાં ટ્રિબ્યુનલોની રચના કરવામાં આવી છે? તો કે બંધારણનો ભાગ જે 14A એમાં આપણે ટ્રિબ્યુનલોની રચના છે. બરાબર, હવે એમાં આપણે સોરી ભાગ કહે તો 14A અને અનુચ્છેદ પૂછે તો કે બંધારણનો અનુચ્છેદ કયો ટ્રિબ્યુનલ માટે? તો કે વહીવટી ટ્રિબ્યુનલ માટે અનુચ્છેદ કે 323A, અને વહીવટી સિવાયના અગત્યના જે બીજા ટ્રિબ્યુનલો છે તે કેમ આવશે? 323B. બરાબર, તો પ્રશ્ન પૂછાય કે ટ્રિબ્યુનલની સ્થાપના ક્યાં વર્ષે કરવામાં આવી? તો કે 42માં સુધારો, 1976માં. બંધારણનો ભાગ કયો? તો કે 14A. વહીવટી ટ્રિબ્યુનલ કયા અનુચ્છેદમાં આવશે? તો કે 323A. વહીવટી સિવાયના ટ્રિબ્યુનલો કેમ આવશે? તો કે 323B. બરાબર મિત્રો, તો આપણે જોઈ લીધું કે અગત્યના જે ક્વેશ્ચન હતા, બરાબર, જે આપણે જોઈ લીધા, અને વધુ માહિતી આપણે નેક્સ્ટ અંકમાં બનાવશું. બરાબર મિત્રો, જો તમને વિડીયો ગમે તો લાઇક કરજો, શેર કરજો અને અન્ય મિત્રોને કહેજો કે આ વિડીયો જોવા વિનંતી. બરાબર, થેન્ક યુ.